જિલ્લાના કલેક્ટરશ્રીનો નવતર પ્રયોગ. કલેક્ટરશ્રીની કચેરીમાં જ કલેક્ટરની ચેમ્બરની પાસે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ મોનિટરિંગ સેલ કાર્યરત. કોરોનાગ્રસ્ત દર્દીઓની દેખરેખ અને વ્યવસ્થા માટે કોવિંદ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા વડે બાજ નજર રખાઈ રહી છે. ડિજિટલાઇઝેશન અને મેનેજમેન્ટનો ઉત્તમ સમન્વય. બેદરકારી રાખતા દર્દી કે સ્ટાફને તાત્કાલિક ફોન કરીને અપાય છે સૂચના. વોર્ડ અને બેડવાઇઝ દર્દીઓને ફોન નંબર સહિતની યાદી પ્રમાણે રોજ બરોજ ફોન કરીને લેવાઈ રહી છે દર્દીઓની જાણકારી. સ્વચ્છતા, સેનેટાઇઝર અને અન્ય સુવિધા અંગે ભાર મેળવાઈ રહી છે. હોમ આઇસોલેટ ક્વોરન્ટાઇન કરેલા લોકોને વિડીયો કોલ કરીને દેખરેખ રખાય છે. અમરેલી જિલ્લાના કલેક્ટર દ્વારા કોરોના દર્દીઓની લેવાઈ રહી છે વિશેષ કાળજી. અમરેલી જિલ્લાના કોરોનાના પોઝિટિવ થયેલા દર્દીઓને કુલ જિલ્લાની 6 જગ્યાઓમાં દાખલ કરવામાં આવે છે. એમાં સિવિલ હોસ્પિટલ, રાધિકા હોસ્પિટલ, જિલ્લાની 2 કોવિડ કેર સેન્ટર અને SDH રાજુલા અને SDH સાવરકુંડલામાં એ દર્દીઓને આપણે રાખવામાં આવે છે. એના ઉપરાંત લગભગ 69 જેટલા દર્દીઓ હાલ પોતાના ઘરમાં હોમ આઇસોલેશનમાં પણ સારવાર લઈ રહ્યા છે. તો એ તમામ દર્દીઓ સાથે સીધી વાતચીત કરવા માટે અને એમના ઉપર મોનિટરિંગ કરવા માટે આપણે અહીંયા ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગ સેલ મારી કચેરીમાં જે ચાલુ છે એમાંથી આપણે લાઈવ વિડીયો ફીડ મેળવીએ છીએ દરેક હોસ્પિટલમાંથી, અને વોર્ડનું મોનિટરિંગ પણ કરીએ છીએ. એ દર્દીઓ કેવી રીતે રહે છે, કેવી રીતે સારવાર મળે છે, કેટલા વાગે એમને જમવામાં મળે છે, કેટલા વાગે એમને દવા આપવામાં આવે છે, કેટલા વાગે ડૉક્ટર જોવામાં આવે છે, એ બધું મોનિટરિંગ આપણે જિલ્લા કક્ષાએથી અહીંયા બેઠા બેઠા કરી શકીએ છીએ. સાથોસાથ જે દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે એમના જોડે પણ આપણે વિડીયો વાતચીત કરીએ છીએ અને એમની સારવાર કેવી રીતે ચાલી રહી છે, પોતાનું આરોગ્યનું સેલ્ફ મોનિટરિંગ કરી રહ્યા છે કે નહીં, એના ઘરમાં અલગ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે કે નહીં, જે ખાનગી તબીબ સાથે જોડાયેલા છે એ તબીબ એમને તપાસ કરે છે કે નહીં, એ બધી વસ્તુઓ આપણે એ દર્દીઓને પૂછીએ છીએ અને સતત એનું મોનિટરિંગ થાય છે. એના પાછળનો હેતુ એ છે કે દર્દીઓને સારામાં સારી સારવાર મળે, એનું સ્વાસ્થ્ય સારું રહે અને એ ઝડપથી આ બીમારીમાં